આગળ વાત કરીએ નર્મદા જિલ્લાની કે જ્યાં આધાર કાર્ડ કેન્દ્રોના ખસ્તા હાલ જોવા મળી રહ્યા છે. કેન્દ્રો પર વાલીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટરને આ અંગે લેખિતમાં રજૂઆત પણ કરી છે. મામલતદાર કચેરી ખાતેનું આધાર કાર્ડ કેન્દ્ર છેલ્લા એક વર્ષથી બંધ છે. એક દિવસમાં માત્ર 50-60 લોકોના આધાર અપડેટ થાય છે. વાલીઓ બાળકો સાથે કેન્દ્રો પર જ સુધી જાય છે. વાલીઓ બાળકો સાથે લાઇનમાં ઉભા રહે છે. બીજા 4 કેન્દ્રો ઉભા કરવા માટેની માંગ પણ કરવામાં આવી છે. વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી. અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ, માત્ર ICDS એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને 3 ગ્રામ પંચાયતોમાં ચાલુ છે. અને એની સિવાયના મામલતદાર, BSNL, પોસ્ટ ઓફિસ, SBIના આધાર કેન્દ્ર બંધ છે. આના કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે, ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે 150-200 પણ વધારે લોકો લાઇન પર ઉભા રહે છે. સર્વર ડાઉન હોવાના કારણે માત્ર 50-60 આધાર કાર્ડ જ અપડેટ થાય છે. તેના કારણે છેલ્લા એક મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે. અમે અગાઉ પણ 29-8-2024 ના રોજ પ્રાંત અધિકારીશ્રીને, 30-8-2024 ના રોજ નર્મદા કલેક્ટરશ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે જેથી કરીને લોકોની આ સમસ્યાનું આપણે નિરાકરણ લાવી શકીએ.